કિંજલ અમારા સંવાદદાતા પણ કમલમથી આપણી સાથે ત્યાં સાથે જોડાયેલા છે. કિંજલ, ત્યાંથી શું અપડેટ અત્યારે મળી રહી છે? આત્મની બેઠક કે જેની અંદર નામ છે, નામ ની જાહેરાત છે તે સવારે જે બીજા દ્રશ્યો આ દ્રશ્યો ધારાસભ્ય બેઠકની બહાર જે કડક બંદોબસ્ત છે તે ગુજરાતમાં કોણ નવા સીએમ બનશે તેની પર સત્તાવાર રીતે મોહર વાગવાની છે. તો કોર કમિટીની બેઠકમાં 3 નામ પર ચર્ચા થઈ હોવાની જાણકારી અમારા સુધી અત્યારે પહોંચી રહી છે, જેમાં 3 નામ જે છે તેમાં નીતિન પટેલ, સીઆર પાટીલ અને આરસી ફળદુના નામ મોખરે હોવાની વિગત છે. હવે ધારાસભ્ય દળની બેઠક અત્યારે ચાલી રહી છે. ભાજપના તમામ ધારાસભ્યો બેઠકમાં હાજર છે. કેન્દ્રીય નિરીક્ષકોની ટીમ પણ ત્યાં અત્યારે હાજર છે અને તેઓ એક નામ પર મહોર લગાવીને ગુજરાતની જનતાને જાણકારી આપશે કે કોણ છે તેમના નવા નામ. કિંજલ, ધારાસભ્ય દળની બેઠક અત્યારે ચોક્કસપણે શરૂ થઈ ગઈ છે. લગભગ કેટલો સમય હજુ આપણે ગણી શકીએ કે ત્યારબાદ કોઈ નામની સ્પષ્ટતા સત્તાવાર જાહેરાત થઈ જાય? અત્યાર સુધી સત્તાવાર રીતે કોઈ પણ નામની જાહેરાત થઈ નથી, પરંતુ ગણતરીની મિનિટોની વાત કરવામાં આવે તો ગણતરીની મિનિટોમાં સત્તાવાર નામની જાહેરાત થવાની શક્યતાઓ છે, કેમ કે તમામ જે નેતાઓ છે તે પહોંચી ચૂક્યા છે, કોર કમિટીના સભ્યો છે તે પણ પહોંચી ચૂક્યા છે અને હવે માત્ર ને માત્ર ઔપચારિકતાની છે તે રાહ જોવાઈ રહી છે. રેસની જો વાત કરવામાં આવે તો નીતિન પટેલ સૌથી આગળ ચાલતા હતા. હવે જોવાનું એ છે કે કોણ રેસની અંદર છે, કોના પર પસંદગીનો કડક જોડાયો છે. દ્રશ્યો તમામ આપ જોઈ શકો છો, કેમ કે ગણતરીની મિનિટો બાકી છે. ટૂંક સમયની અંદર તમામ જે લોકો છે તે ધારાસભ્યો છે, ધારાસભ્યોનું હાલમાં સંબોધન અંદર ચાલી રહ્યું છે. સંબોધન પૂર્ણ થશે ત્યારબાદ જે નામ છે તે નામની જાહેરાત કરવામાં આવશે. કહી શકાય કે હવે વધુમાં વધુ 10 મિનિટના જેટલા સમયગાળાની અંદર નવા નામ છે, નવા નામની જાહેરાત થઈ શકે છે. તો 10 મિનિટનો સમય હવે બાકી રહ્યો છે ને ત્યારબાદ જાણકારી સામે આવી શકે છે કે કોણ હશે નવા મુખ્યપ્રધાન.